विद्यार्थी मित्रों, ज्ञानपथ शैक्षणिक संकुल મોરબીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે ઓનલાઈન શિક્ષણની અંદર આજે જોડાયા છીએ. તો આજે આપણે ધોરણ 9 ની અંદર કાવ્ય આવતું કે જેનું નામ છે પપ્પા હવે ફોન મૂકો, એનો આજે આપણે અભ્યાસ કરીશું. અને પપ્પા ફોન મૂકો કાવ્ય જે આપેલું છે પાઠ્યની અંદર પ્રશ્નાર્થ સૂચક જેને કહી શકાય કાવ્ય છે, પ્રશ્નાર્થ ચિહ્ન વાળું કાવ્ય કે પપ્પા હવે ફોન મૂકો પ્રશ્ન થાય. એટલે કદાચ વાચક છે, શ્રોતા છે, શ્રોતાને પણ એમ થાય કે ભાઈ કાવ્યની અંદર શીર્ષકની અંદર જે પ્રશ્ન કેમ સૂચવેલો હશે, પણ કાવ્યનો જે મુખ્ય હાર્દ છે, જે હેતુ છે, એ જ શું છે? તો કે જે વાત કરે છે એક પિતા અને દીકરી, કે વાતની શરૂઆત થઈ ગઈ છે, વાત કરી લીધી છે, અને વાતો આપણે બધા જાણીએ છીએ કે વાતોનો દોર ક્યારે ખૂટે નહીં, એટલા માટે કાવ્યનો જે અંતિમ પંક્તિ છે એ પણ પ્રશ્ન સૂચક છે. આમ ભાવક સમજી જાય છે કે કદાચ પિતા અને દીકરીની વાતો છે, ક્યારે ખૂટવાની નથી, પણ કાવ્યને પૂર્ણ અંત આપવા માટે આ રીતે ટૂંકમાં જેને કહી શકાય કે પ્રશ્નાર્થ ચિહ્ન વાળું કાવ્યનું શીર્ષક આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આવો સૌ પ્રથમ આપણે કાવ્ય છે 19 પપ્પા હવે ફોન મૂકો, કવિ છે મનોહર ત્રિવેદી, સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય. તો પહેલા આપણે એનો પરિચય મેળવી લઈએ કે મનોહર ત્રિવેદીની કાવ્ય રચનાઓ કેવી કેવી છે, એના વિશેનો ટૂંકમાં આપણે પરિચય કેળવી લઈએ. મનોહર ત્રિવેદી, જન્મ 4/4/1944, અમરેલી જિલ્લાના હિરાણા ગામમાં તેમનો જન્મ થયો હતો. જીવનભર તેમણે ઉત્તમ શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું. મોસુંજણો, ફૂલની નૌકા લઈને છૂટી મૂકીવી, આપોઆપ વેળા તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે, કે જે કાવ્ય સંગ્રહ એટલે કેવા, તો કે જેની અંદરથી આપણે કાવ્ય ગ્રંથસ્થ કાવ્ય લેવામાં આવે છે, નથી ગજવામાં ગામ અને ના તો તેમની નવલિકા સંગ્રહ છે. ઘર વખરી તેઓ તેમના ચરિત્ર નિબંધોના સંગ્રહો છે. કાચનો કૂપો, તેલની ધાર, તિલી, આલાલે તેની બાળ સાહિત્યની કથાઓ છે. ગીતમાં અને ગઝલમાં તેમની નોંધપાત્ર ગતિ રહી છે. હોસ્ટેલમાં રહેતી દીકરી પપ્પાને ફોન કરીને જે ગોઠડી માંડે એ પ્રસંગ સહજ રીતે કવિએ એ ગીત આ ગીતમાં મૂક્યો છે. ગોઠડી માંડવી એટલે કે પપ્પાની સાથે જે સરસ મજાની મીઠી મધુરી જે વાતો કરે છે દીકરી, એ પ્રસંગ આ કાવ્યની અંદર રજૂ કરેલો છે. આ ગીત કવિના વેળા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. ગીતની શરૂઆત તો પપ્પા હવે ફોન મૂકું જેવા પ્રશ્નાર્થથી થાય છે, એટલે કે પપ્પા અને દીકરી વચ્ચે ઘણી વાત થઈ ગઈ છે, છતાં ફોન મૂકવાની ઈચ્છા નથી થતી. આખા કાવ્યમાં દીકરી જે બોલે છે, પપ્પાના પ્રશ્નો દીકરીના ઉત્તરથી સૂચવાઈ જાય છે, એટલે કે કાવ્યની અંદર પિતા જે બોલે છે એ ક્યાંય વ્યક્ત થયેલું નથી એ રજૂ કરેલું, ફક્ત ને ફક્ત જે દીકરી જવાબો આપે છે એ જવાબ સ્વરૂપ જ આખે આખા કાવ્યની રચના થયેલી છે. મમ્મીનું ભોળપણ, પપ્પાની ઉતાવળ દ્વારા દીકરીની માતા પિતા પ્રત્યેની ચિંતા, પ્રેમ, લાગણી બધું ખૂબ જ ઓછા શબ્દોમાં વ્યક્ત થઈ જાય છે. કાવ્યના અંતે પણ ફોન તો પૂરો થતો નથી, કારણ કે શરૂઆતમાં જેમ પ્રશ્ન છે એમ અંતે પણ પ્રશ્ન છે. આથી ચતુર્ભાવક પામી જાય છે કે ફોન મૂકવાનો નથી, વાત હજુ આગળ ચાલવાની છે. આમ માતા પિતા અને દીકરીના લાગણી તંતુને વ્યક્ત કરતી આ ઉત્તમ ગીત રચના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયો કવિનો ટૂંકમાં પરિચય. હવે આપણે કાવ્યનું પઠન કરશું અને ત્યારબાદ કાવ્યની સમજૂતી મેળવશું. તો પપ્પા હવે ફોન મૂકું, તમને મોજ જરી આવે તે થયું, મને એ સીડીની ડાળથી ટહુકું. હોસ્ટેલ ને હોસ્ટેલ તો ફાવે છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, તો એ તો ઉઘડે છે, રંગ ભર્યું મેકે છે, દાળખીમાં કરે ઝૂલાઝૂલ. ફાગણના લીલા કુંજાર કોઈ જાળવાનું પાન એમ થાય નહીં સૂકું. મમ્મી બા જલસામાં બાજુમાં ઉભી છે, ના ના તો વાસણ છો માંજતી,
કે જો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડી નિંદરમાં આંધતી, સાચવજો ઘોડી છે ચિંતાળુ પુલકણી, પાડજો ના વાંકું કે ચૂકું, શું લીધું સ્કૂટર ને ભારે ઉતાવળા, સમૂહ તો કેતો તો કે ફ્રીજ કેવા છો જીજી ને હપ્તા ને વ્યાજ વળી ઘર આખું ઠાલવ છે ખી જાજી તે વાતોના ગાડા ભરાય કહું હાઈકોમાં એટલે કે ટૂંકો તો પપ્પા હવે ફોન મૂકો. વિદ્યાર્થી મિત્રો આવો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. તો પપ્પા હવે ફોન મૂકો કાવ્યની શરૂઆતની પ્રથમ પંક્તિમાં જ જેને કહી શકાય જેમ શીર્ષકમાં પ્રશ્નાર્થ છે એવી જ રીતે શરૂઆત અને અંતની અંદર બંનેમાં પ્રશ્નાર્થ સૂચક જેને કહી શકાય ચિહ્નથી જ કાવ્યની શરૂઆત અને કાવ્ય પૂર્ણ થાય છે. દીકરી પિતાજીની જે સાથે વાતો કરે છે એ વાતો કદાચ કાવ્યની શરૂઆતની અંદર આપણને એમ લાગે છે કે થઈ ગયા હશે એવો ભાવ સૂચવાય છે, એટલા માટે શું કહે છે એના પિતાજીને કે અમે ફોન મૂકું, પણ હજી વાતો બાકી છે એટલે થોડોક જે પ્રસંગ છે પિતાજીની સાથે જે સરસ મજાની વાતો રજૂ કરે છે દીકરી એ અહીંયા વર્ણવેલો છે. તમને મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટવકો, તમને જરી મોજ આવે, મોજ એટલે શું? તો કે મોજ એટલે આનંદ. તમને જરી મોજ આવે તે થયું મને એસટીડી ની ડાળ થી ટવકું. સ્વાભાવિક છે કે પિતાની સાથે જોડાયેલું પાત્ર પછી દીકરી કદાચ હોસ્ટેલમાં ભણવા ગઈ હોય તો ભલે અને ઘરથી દૂર સાસરે ગઈ હોય તો પણ ભલે કે એની સાથે જે વાતો કરીને તે આનંદ મેળવે છે અને પિતાને પણ એક નિરાતનો હાંસનો અનુભૂતિ થાય છે. એ હેતુથી આજે દીકરી શું વિચારે છે કે મારા પિતાજીને થોડી વાર માટે આનંદ આવે, એક અંતરનો ભાવ જેને કહી શકાય કે ખુશીનો ભાવ જાગે એ માટે થઈને કે મને થયું કે લાવ થોડી વાર માટે એસટીડી ની ડાળ થી ટવકો. એસટીડી અને વિદ્યાર્થી મિત્રો પહેલાના સમયની અંદર અત્યારનો જે યુગ છે સમય છે એની જેમ મોબાઈલ ફોન નહોતા એટલે ફક્ત ને ફક્ત આવી રીતે હોસ્ટેલની અંદર તો ક્યાંક ને ક્યાંક ટેલિફોન બૂથ હોય કે જેના દ્વારા વિદ્યાર્થીઓ એના ઘરના વ્યક્તિઓ સાથે પોતાના પરિવાર સાથે વાત કરી શકે. તો અહીંયા પણ દીકરીને એમ થાય છે કે લાવ પિતાજીની વાત સાથે વાત કરવા માટે એ ટેલિફોન બૂથ ઉપરથી ફોન કરે. એસીડી ની ડાળથી ટવકું, ખરેખર ડાળી તે નહીં હોય તો કે વૃક્ષ નહીં, પણ અહીંયા એમ કીધું છે કે એસીડી ની ડાળથી ટવકું એટલે કે ટેલિફોન બૂથ ઉપરથી થોડી વાર માટે પિતાજીની સાથે સરસ મજાની મીઠી મધુરીએ વાતો કરવા ઈચ્છે છે અને એની સાથે વાતો કરે છે. હોસ્ટેલ ને હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ. સ્વાભાવિક છે કે આપણે કોઈની સાથે વાતચીત કરતા ફોન ઉપર તો તરત જ પ્રશ્ન કરીએ કે ભાઈ સારું છે આમ છે તેમ છે, દૂર રહેતા તો ત્યાં કેમ છે, રહેવા કરવાનું કેમ છે, પેલા એ પ્રશ્ન પૂછીએ. આજે પિતાની પિતાજીથી થોડેક દૂર દીકરી છે હોસ્ટેલ ની અંદર ભણવા માટે ગઈ એટલે સ્વાભાવિક છે કે પિતાજી પહેલા જ એને પ્રશ્ન કરે છે કે ભાઈ દીકરી હોસ્ટેલ, પણ અહીંયા પ્રશ્ન પિતાજીનો સૂચવેલો નથી. દીકરીને એમ લાગે છે કે કદાચ આ પ્રશ્ન પિતાજી મને પૂછશે એ પહેલા તેનો જવાબ પોતે ઉત્તર આપે છે કે હોસ્ટેલ ને હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, કે હા હોસ્ટેલ ની અંદર મને રહેવું ગમે છે કારણ કે ઘર જેવી વ્યવસ્થા હોતી નથી, અગવડતાઓની સાથે ત્યાં જીવન જીવવું પડતું હોય છે. તો કે હા હોસ્ટેલ જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, કાંટાની ડાળી વચ્ચે આપણે ક્યારે સાંભળ્યું છે કે ભાઈ કાંટા ફૂલ એવું વિચારે મારી આજુબાજુ ફરતી બાજુ કાંટા છે તો હું ક્યારે ખીલું નહીં, મને કાંટા વાગી જાય નહીં, પણ છતાંય સરસ મજાનું એ તો કાંટાની વચ્ચે પણ ખીલી ઉઠે છે અને એટલું જ નહીં ખીલું સુગંધ આપવું સરસ મજાની સુગંધ પ્રસરાવી. એવી જ રીતે આજે દીકરી શું સૂચવે છે તો કે પોતાના જીવનની અંદર હોસ્ટેલની અંદર ઘણી બધી અગવડતાઓ છે કાંટા જેવી, પણ છતાંય એ અગવડતાઓ વચ્ચે પણ સરસ મજાની જીવન જીવી રહી છે. તો એ તો ઉઘડે છે રંગ ભર્યું મેકે છે ડાળખીમાં કરે ચૂલા ચૂલ, તો એ તો ઉઘડે છે. હવે ઉઘડે એટલે શું? તો કે ઉઘડે એટલે કે ખીલે છે, તો કે ખીલવું. તો એ તો ઉઘડે છે રંગ ભર્યું મેકે છે ડાળખીમાં કરે ચૂલા ચૂલ,
સરસ મજાનું કાંટાની વચ્ચે પણ એ શું કરે છે, ફૂલ ખીલે છે, રંગ ભર્યું મહેકે છે, મહેક છે એટલે કે મહેકું, સુગંધ પ્રસરાવી અને ડાળખીમાં કરે ઝુલાઝુલ. તો કે એ સરસ મજાની નાની પવનની ગતિની સાથે શું કરે છે, ઝૂલે છે. એવી જ રીતે તમારી જે દીકરી છે આજે હોસ્ટેલની અંદર રહે છે, જીવે છે, ભણે છે, આનંદથી મસ્તીથી પોતાનું જીવન પસાર કરે છે. ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનો પાન એમ થાય નહીં સુકું. ફાગણ મહિનાના જેને કહી શકાય આવતાની સાથે જે ડાળખીઓની અંદર ને સરસ મજાના વૃક્ષોની અંદર નવા કૂપણ આવે ને આખે આખું વૃક્ષ જેને કહી શકાય કે અટાદાર કદાચ ભરેલું છે વૃક્ષ, એ કદાચ એકાએક તો ક્યારેય સુકાઈ જાય નહીં. એવી જ રીતે આજે દીકરી સમજાવે છે એના પિતાને, કહે છે કે લીલા કુંજાર એટલે કે લીલા કટાદાર વૃક્ષો છે એમનેમ જેમ સુકાઈ નથી જતા અને સરસ મજાના હરિયા ભર્યા જેમ રહે છે, એવી જ રીતે આજે તમારી દીકરી છે થોડી ઘણી સમસ્યા, થોડી ઘણી જે મુશ્કેલીઓ આવે છે એનાથી અચાનક પોતે થાકી જવાની નથી કે હિંમત હારી જવાની નથી. મમ્મી બા જલસામાં બાજુમાં ઉભી છે, ના ના તો વાસણ છો માંજતી. શું કે છે મમ્મી બા જલસામાં, હવે પાછી વળી પાછી પિતાની ચિંતા કરે છે. ત્યારબાદ તો કે પોતાની માતા વિશે પૂછે છે એટલે તરત જ દીકરી શું કહે છે કે ભાઈ મમ્મી બા જલસામાં એટલે મારી જે માતા છે કદાચ એના પિતાજી સાથે વાત કરે છે કે આજુબાજુમાં હશે એવો ભાવ જાગૃત કરે છે. એટલા માટે શું કે મારી માતા છે આનંદિત છે, છેમ કુછળ એટલે કે તબિયત તો સારી છે ને, બાજુમાં ઉભી છે. વળી બીજો પ્રશ્ન કરે કે તમારી બાજુમાં કદાચ ઉભી છે ત્યારે વાત કરે છે પિતાજીની સાથે, ના ના તો વાસણ છો માંજતી. વળી પાછો એને વિચારે કે મારી માતા તો અત્યારે તો એની બાજુમાં ઉભી હશે નહીં, પણ અત્યારે સમય થઈ ગયો, કદાચ જમી કરીને ફોન કર્યો હશે, એ ભાવ કદાચ આના ઉપરથી જાગૃત થાય એવું લાગે છે કે ભાઈ ના ના તો વાસણ જો વાસણ છો માંજતી. માંજવું એટલે શું કરવું, તો કે વાસણની સાફ સફાઈ કરવી, કે અત્યારે તમારી બાજુમાં કદાચ હશે નહીં પણ પોતે કામ કરતી હશે, વાસણ સાફ કરતી હશે. કે જો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડી નિંદરમાં આંજતી. કેજો એટલે કે મારી માતાને સંદેશો આપજો, મારી માતાને કેજો કે તારી જે આ દીકરી છે રાત પડીએ જેવી રાત્રિ થાય પોતે નિંદ્રાવસ્થ બને છે એ સમય દરમિયાન જે સપનાઓ નિંદ સપનાઓ આંજતી આંજરી આંજવું એટલે શું થાય, તો કે કાજલ આંખની અંદર લગાવું. પણ અહીંયા કોઈ કાજલ લગાવવાની વાત નથી કરી, પણ એની માતાની જે યાદો છે, સંભાળના છે, એની સાથે જે વિતાવેલો સમય છે, એ દીકરી શું કહે છે, હું દરરોજ મારી માતાને સાંજ પડીએ રાત પડીએ એને યાદોને પોતે તાજી કરીને એને સંભાળતી. સાચો જો કોળી છે ચિંતાળુ ભૂલકણી પાડજો ના વાંકુ કે ચૂકુ. એના પિતાજીને સરસ મજાનો બોધ આપે છે કે સાચો જો મારી માતા તો કેવી છે, તો કે અત્યંત ભોળા સ્વભાવની છે, ચિંતાળુ છે, દરેક વ્યક્તિની ઘરના પરિવારની ઘરના સભ્યોની ચિંતા કરવા વાળી છે અને સ્વભાવે પાછી ભૂલકણી કે થોડું ઘણું કદાચ ભૂલી કરી જાય તો એને તમે વાંકુ કે ચૂકું, થોડું ઘણું કદાચ આ ડાવડું થઈ જાય તો છતાં મારી માતાને જે તે કોઈ વચનો કઠોર વચન કે કોઈ એવું દુઃખ લાગે એવી તમે વાત કરતા નહીં. શું લીધું સ્કૂટર ને ભારે ઉતાવળા, સમો તો કહેતો તો ફ્રી. શું કહે છે એના પિતાને કે ભાઈ વાતચીત કરે છે કે ઘરની અંદર કદાચ પરિવારની સભ્યો વચ્ચે વાતચીત થઈ હોય, ભાઈ ઘરની જે જરૂરિયાત છે એ જરૂરિયાત લેવા માટેનું વિચારે, પણ અહીંયા એના જે પિતાનો જે સ્વભાવ છે સ્વભાવ વ્યક્ત થયેલો છે. શું લીધું સ્કૂટર ને, એના પિતાજીને પ્રશ્ન કરે કે પિતા પપ્પા તમે શું લીધું, એટલે એના પિતાજીએ શું લીધેલું હોય છે સ્કૂટર બાઈક. પણ સમૂહ તો કહેતો તો ને ફ્રી, અહીંયા જે દીકરી છે દીકરીના ભાઈનું નામ શું છે, તો કે સમૂહ. એટલે એના પિતાજીએ જે બાઈક લીધું છે સ્કૂટર લીધું છે, પણ ભાઈ તો એવું વિચારતો હતો કે ઘરની અંદર લઈ આવું છે ફ્રીજ લેવું છે, પણ અહીંયા પિતાજી શું લઈ આવે છે, તો કે સ્કૂટર બાઈક ની ખરીદી કરે છે. કે રાખો જીધીને હપ્તાને વ્યાજ વાળી ઘર આખું ઠાલવશે ખીચ. એટલે કે પિતાજીનો સ્વભાવ છે સ્વભાવ કેવો છે અત્યંત, કદાચ એના ઉપરથી ખબર પડે છે કે જીતી સ્વભાવ છે, કે જે ધારે પોતે વિચારે છે કે લેવું ઘરની અંદર વસાવું એટલે ફરજિયાત પણ જેને કહી શકાય ઘરની અંદર વસાવી જ લઈએ. પછી શું કીધું છે આગળ, તો કેવા તો દીધી ને હપ્તાને વ્યાજ, હવે હપ્તે લીધું હોય કદાચ જેટલા એક એક મહિનાનો કે બે પાંચ મહિનાનો જે હપ્તો હોય એ હપ્તા જો કદાચ ચૂકવવામાં ના આવે તો પાછો એ હપ્તાનું શું ચડે,
વ્યાજ ચડે અને એટલું જ નહીં આ જીદી સ્વભાવને કારણે તો કે વળી ઘર આખું ઠાલવશે ખીજ. અને ખીજ એટલે શું? તો કે ખીજ એટલે ગુસ્સો, ક્રોધ. ક્યાં જીદી સ્વભાવને કારણે તમે કઈ વાંધો ને સ્કૂટર લેવા અમે એટલા પૈસા જો પૂરતા એને આપતાના નહીં ચૂકવો તો વળી પાછું એનું વ્યાજ ચડશે. અને એ ઉપરાંત ઘરથી વિરોધ કર્યો છે કે ભાઈ જે ઘરની અંદર જરૂરિયાત છે એ વસ્તુ લઈ આવ્યા નથી અને એ જે જરૂરિયાત નથી એ વસ્તુ તમે ઘરની અંદર લઈ આવ્યા છો, એટલે આના ઉપર શું થાય? વળી પાછા આખા આખા ઘરનો પરિવારના વ્યક્તિઓ છે તમારા ઉપર શું કરશે? ક્રોધ ઠાલવશે. જાજી તે વાતોના ગાડા ભરાય, કહું હાઈકુમાં એટલે કે ટૂંકું શું કે છે? જાજી તે વાતોના ગાડા ભરાય, કદાચ વાતો છે વાતો ક્યારે ખૂટવાની નથી. ગાડા ભરાય એટલે કે પુષ્કળ પ્રમાણની અંદર વાતો, કારણ કે માણસને કદાચ 365 દિવસ બેસાડી રાખે ભાઈ તમારે વાતો જ કરવાની તો પણ વાતો ખૂટે નહીં. એ વાતોનો જે કદાચ એના ઉપર તો ગ્રંથ લખવું હોય તો પેજ ના પેજ ભરાઈ જાય પણ એ વાતો ક્યારેય માણસની પૂરી થતી નથી. આજે દીકરી જયારે પિતાજીની સાથે વાતો કરે છે એટલે હવે વાતને પૂર્ણ કરવા માટે શું કહે છે કાવ્યના અંતમાં? તો કે જાજી તે વાતોના ગાડા ભરાય, એટલે કે વાતો તો હજી ઢગલા બંધ છે, પુષ્કળ પ્રમાણની અંદર છે, કદાચ કરીએ તો પણ એનો અંત આવે નહીં. એટલે છેલ્લે શું કહે છે દીકરી? તો કે કહું હાઈકુમાં ટૂંકું. હવે હાઈકુ સાહિત્ય પ્રકાર છે જાપાનનો, જે કેટલા અક્ષરનો હોય છે? તો કે 17 અક્ષરનો જે સાહિત્ય પ્રકાર છે. ટૂંકમાં ઘણું બધું કહેવાની જેને કહી શકાય કળા એ સાહિત્ય પ્રકાર એટલે હાઈકુ. તો કે દીકરી એમ કહે છે કે ભાઈ પિતાજી વાતો છે વાતો ક્યારે પૂર્ણ નથી થવાની ને ગમે એટલી વાતો કરીશ તો વાતો ખૂટવાની પણ નથી. એટલા માટે કવિ પણ જેને કહી શકાય ચતુરી પૂર્વક ચતુરાઈ પૂર્વક શું સમજાય છે લે? તો કે પિતાજી પપ્પા હવે ફોન મૂકું. અને કાવ્યનો અંત પણ જેને કહી શકાય કે પ્રશ્નાર્થી, કારણ કે વાતો છે વાતો પૂર્ણ હજી થઈ નથી પણ વાતો પૂર્ણ કરવા માટે જેને કહી શકાય, કારણ કે વાતો છે તો દોર લાંબો ચાલવાનો છે, એટલે અંતમાં કહી દઈએ છે કે પિતાજી હવે ફોન મૂકું. વિદ્યાર્થી મિત્રો કાર્ય આપણું પૂર્ણ થઈ ગયું છે, હવે જોઈએ થોડાક સ્વાધ્યાયના જે પ્રશ્નો છે આપણે. તો કે પહેલો પ્રશ્ન છે દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? કે દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? તો કે દીકરીને હોસ્ટેલ કાંટા જેવી લાગે છે. બીજો છે દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી? તો કે દીકરીના મતે માતા માટે જે જીદી સ્વભાવ છે, કારણ કે જીદી સ્વભાવ પિતાનો છે એટલા માટે માતા માટે કઈ બાબત લાગુ નથી પડતી? તો કે જીદી સ્વભાવની. જાજી વાતોના ગાડા ભરાય દ્વારા શું કહેવા માંગે છે? તો કે વાતો તો ખૂબ કરવી છે પણ ટૂંકમાં બધું સમજાવવા દીકરી ઈચ્છે તે માને છે. અને છેલ્લો પ્રશ્ન છે તો કે એસટીડી ની ડાળથી ટહુકું કહીને દીકરી શું કહેવા માંગે છે? તો કે એસટીડી ની ડાળથી ટહુકું કહીને દીકરી એમ કહેવા માંગે છે કે પિતાજીની સાથે થોડા સમય માટે મીઠી મધુરી અને ડાઈ ડાઈ વાતો એના પિતાજીની સાથે કરવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે આપણે કાવ્ય જે ભણ્યું 19મું પપ્પા હવે ફોન મૂકું, તો તમારે હોમવર્કની અંદર એના જે 19માં આપેલા છે એક વાક્યના પ્રશ્ન એ લખવા અને પાકા કરવા. અહીંયા કાવ્ય પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.